बाकी आईली तो एक माथा देखा है जहां मौज आवे ने हाकलो मारो पड़कारो करो ने अमारु सम्मान थाय तमे ताली न पड़ो तमने वांधो हूं से पण आज धून थी जे कलाकार ने रजू करू छू कलाकार नथी भजनानंदी माणा छे अने सर्वप्रथम कोई बापा नु भजन गायु होय सर्वप्रथम बापा नी रचना एने करी छे अने बापा ना खोळा मां बेहीने जेने भजनिया गाया सांभळी लेजो बापा ना खुद बापा ना खोळा मां बापा नी हाजरी हती ने ત્યારે એક નાનો એવો છોકરો હતો અને જેણે બાપાના ખોળામાં બેહીને ભજનિયા ગાયા છે અને બગડાણાનું ગૌરવ કહી શકાય એવા નંદરામ બાપુને વિનંતી કરીશ. પછી દરેક કલાકારોને આવેલી વિનંતી એક જ કરું છું, કલાકારો મારા ભાઈઓ છે, મારા વડીલ સમાન છો, આપ બાપાની હાજરી અસુખ છે એમ માનજો. કારણ કે એની હાજરી ન હોય ને તો મારું ને તમારું ગજું નથી કે આવું કાર્ય થઈ શકે. બાવલિયાની 100% હાજરી છે તો અમારી મર્યાદા નહીં, પણ એ બાવલિયાની મર્યાદા રાખી અને મારા બાપુ જો એના શરણોમાં એવા ગુણગાન ગાજો અને એ જો સાંભળી જાહે ને એક શબ્દ જો એના કાન સુધી પોગી ગયો અને પોગે છે 100% વાત છે, નહીતર એટલો બધો આનંદ ન હોય. પ્રોગ્રામમાં જમાવા હાટું પગેડવા સુધી બળ કરી ત્યાં નથી જામતું અને હવારે કલાકારો અમુક અમુક મેં જોયું છે ને કે તમે જમાયું જ નથી, આયોજક વૈયા ગયા તો રાતનો આખી રાત ચોલેલા માર્યા હોય ને કાલ બપોર સુધી બીજે દી ગોતે તો આયોજક ન ચડે અને એ પછી વીટીયું વેસીને ઘીરે ગયાના દાખલા છે. પણ બેઠા વેઠ જામે છે એનું કારણ એ છે, દાસ વિઠ્ઠલા એ બેઠા છે ને ગાયું ને કે બાપ કેવો છે માથે, બાપ કેવો છે પગ ડાણા વાળો, બાપ એવો છે બેઠલો કે મને તમને ખુદી તકલીફ ન પડે ભલા માણા. પણ એ બાવલિયાની ધૂન આપણે આજ ગાય નથી એટલે પૂજ્ય નરામ બાપુ મંડળિયાને વિનંતી કરું કે એક એવી અમે બધાએ પાછળથી જઈશું અહીંયા બેઠા એમાં એક પણ વ્યક્તિ બાકી ન હોય કે એ ધૂન ન બોલતો હોય, એ તાળી ન પાડતો હોય, એ એક 5 મિનિટ ધૂન જમાવી ગયો પછી દરેક કલાકારોને વિનંતી એ કરું છું કે કોઈ મારો બાપજો બે ભજનની માથે નથી જવાનું, જેથી કરીને બધાનો રાઉન્ડ આવી જાય અને દરેક રાતે જબરજસ્ત સંતપાણીના સુરીલા ભજનાનંદીઓ પધારવાના છે. બધાયનો આપણે એમ કહેવાય કે સદઉપયોગ કરવાનો છે. પણ અત્યારે એ જ વિનંતી કરું છું કે મંચ ઉપર એટલા બધા કલાકાર મિત્રો બેઠા છો, બધાય બબે જ ભજનનો લાભ આપે. પાછો સમય રહેશે પાછા રજૂ કરશું, પણ પહેલા રાઉન્ડમાં બધાએ બબે બબે ભજન ગાય એવી એક મારી નાના ભાઈ તરીકે બધાયને વિનંતી. તો વિનંતી એટલી કરું નંદરામ બાપુ ગોંડલિયાને કે આપ આવો એવી ધૂનથી શરૂઆત કરો બાવલિયાની, કારણ કે તમે તો ઘણી વાર બાબાની ધૂન એવી જમાવેલી છે મારો બાપલિયો, તો એવી ધૂન અને એ પછી એ નાનકડે એવા ભજન કરશું અને એ પછી પાછા હું સંચાલન સંભાળીશ. હું ખાલી સંચાલન જ કરવાનો છું, જ્યાં જ્યાં મોજ આવે ને આ વચ્ચે વચ્ચે ઘડીક ઘડીક તમને હું આનંદ કરાવીશ. પણ એ પહેલા વિનંતી કરું પૂજ્ય નંદરામ બાપુ ગોંડલિયા એને જોરદાર તાળી ના ગડાથી મારો બાપુજી આપણે વધાવીએ બગડાણાનું ગૌરવ. પૂજ્ય નંદરામ બાપુ ગોંડલિયા. ખાસ અગત્યની જાહેરાત,
અલંગ ના ફરતી હોસ્પિટલ ના એમ્બ્યુલન્સ વાન ના ડ્રાઈવર ભરતસિંહ જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક અહીંયા માઇક પાસે આવી જાય. અલંગથી આવેલી ફરતી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વાન ના ડ્રાઈવર